क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। नमस्कार, न्यूज कैपिटल ની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। दर्शक मित्रों, कार्यक्रम जेनु नाम छे व्हाट्स योर राशिना। कार्यक्रम नी अंदर आपणे बारे बार राशिना जातकोनुं राशिफळ जाणीए छे। राशि प्रमाणे क्या उपाय करवाना रहेशे, क्या शुभ रंग जोवा मळी रह्या छे ते विषे आपणा कार्यक्रममां माहिती मेळवीशुं। साथे जाणीशुं आजना दिवसनुं शुभ पंचांग छे अने क्या शुभाशुभ मुहूर्तो आजना दिवसे बनी रह्या छे। आजना दिवस दरमियान क्यो विशेष योग जोवा मळी रह्यो छे ते विषे पण माहिती मेळवीशुं। आजना दिवसना विशेष उपाय आ साथे अंकशास्त्र प्रमाणे आजनो दिवस केवो वर्तारो आपी रह्यो छे अने आजना दिवसनो महामंत्र शुं छे ते विषे पण आ कार्यक्रममां आपणे माहिती मेळवाना छे। अने माहिती आपवा माटे मारी साथे जोडाई चूक्या छे ज्योतिष आचार्य आशुतोषजी। आचार्य आशुतोषजी, आपનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्त्रेषु दारिद्र्यं न उपजायते। मित्रों, पंचांग जेना आधारे दिवस की गतिविधि सुनिश्चित करता हुए छे। तो आज तारीख थई रही है 3 नवेम्बर 2024। आज नो वार छे रविवार। तिथि की जो बात करवामां आवे तो आज कार्तक सुद बीज तिथि बनी रही है। आज नक्षत्र एटले अनुराधा नक्षत्र आज लागी रह्यु छे। आज सौभाग्य योग बनी रह्यो छे। करण की बात करिए तो आज बालव करण बनी रही है। आज की राशि एटले वृश्चिक राशि। चंद्रमा परिभ्रमण आज वृश्चिक राशि में होने कारण आज वृश्चिक राशि बनी रही है। जे बाळकनु अवतरण आज रोज थाय एनी जन्म राशि वृश्चिक रहेशे। जे प्रमाणे एना नामना वर्णना अक्षरो रहेशे न अने य, ते प्रमाणे नामकरण करो शुभ नहिताव रही शके। आ छे आजना दिवसनु पंचांग। जी, तो दिवसनुं पंचांग आपणे जाणी लीधुं छे। दिवसना पंचांग बाद हवे आपणे वात करीशुं आजना दिवसे कया शुभाशुभ मुहूर्तो बनी रह्या छे, कयो विशेष आजना दिवसे योग जोवा मळी रह्यो छे ते जाणीशुं आशुतोषजी पासेથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:46 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:58 થશે। આજના મુહૂર્તોમાં અભિજિત મુહૂર્તનો સમય બપોરે 12:01 પ્રારંભ કરી બપોરે 12:46 સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2:25 પ્રારંભ કરી બપોરે 3:05 સુધી રહેશે। રાહુકાલમ સાંજે 4:35 પ્રારંભ કરી 5:59 સુધી રહેશે। આ ઉપરાંત આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજના દિવસને ભાઈ બીજ તરીકે ઓળખવામાં આવે છે। બીજું, આજના દિવસે યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે। આજનો દિવસ ભાઈ બીજનો પર્વ યમ દ્વિતીયા પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ ત્રણ રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે તમને જૂના મિત્રોનો સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે। આજે લીધેલી લોન ચૂકવવી તમારા માટે થોડી મુશ્કેલ પડી શકે છે, કોઈની પાસેથી ઉછીતા લીધા હોય એ આજે પરત કરવા થોડોક ટફ થઈ શકે છે। વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ પાછું જોવા મળી શકે। સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવા માટે પસાર થઈ શકે, ક્યાંક ભાઈ બહેન અને પ્રિયજનો સાથે ક્યાંક બહાર આવવા જવાના યોગો બની શકે છે। આજે વાતચીત દરમિયાન મહત્વપૂર્ણ માહિતી પણ તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। એકંદર દિવસ મંગલકારી છે। વાત કરીશું ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરીયો રંગ। આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે તાંબુ, મસૂર, ઘઉં, ગોળનું દાન કરવું અને ગાયને ગોળ ખવડાવવો
तमारा माटे मंगलकारी साबित थशे। वात करीशुं वृषभ राशि। राशि चक्रनी आ बीजा क्रमांकनी राशि छे जेना वर्णना अक्षरो बने छे ब व अने उ। आवा जातकों माटे आजे तमारे अधूरा कार्य पूर्ण करवा माटे थोड़ी भागदौड़ थई शके एम छे। आजे तमारा पगमां इजा थवानी संभावनाओ छे तो सावचेती पूर्वक दिवस पसार करवो। आजे व्यापारीओ योजनाओ जे निर्माण करी छे जे योजनाओ बनावी छे सफळतेथी जोवा मळी शके आपने। सांजे तमारा माता पिता साथे कोई शुभ प्रसंगमां भाग लई शको छो, हाजरी आपी शको छो। आजे कोई काम करवू होय तो दिलथी करशो तो भविष्यमां एनो पूरेपूरो लाभ मळी शके एवो प्रकारनो आजनो सुंदर दिवस बनी रह्यो छे। एकंदर दिवस आपना माटे शुभ छे, मंगलकारी छे, भाग्यवर्धक पण छे। वात करी उपायनी, आजे आपना माटे शुभ रंग जे छे એ બની રહ્યો છે સફેદ રંગ। આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારીની વર્ષે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ હવે મિથુન રાશિની। રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે। આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવું જરૂર છે, કારણ કે ખર્ચ બિનજરૂરી થશે તો નાણાકીય ખોટ અવશ્ય જોવા મળી શકે। સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળતા પ્રસન્નતા વધતી જોવા મળી શકે એમ છે। આજે કાર્યોમાં અડચણ આવવાથી તમને પરેશાનીની સ્થિતિ જોવા મળી છે, તમે થોડો બેચેન કે પરેશાન થઈ શકો છો। આજે સાંજે જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા વિચારણા થશે। એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે। વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ચટની ગ્રીન કલર। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે। ઉપાય કયો કરવો જોઈએ? ઘરના મુખ્ય દ્વારની બંને બાજુમાં ચંદનથી સ્વસ્તિક બનાવવું, મધ્યમાં કંકુની બિંદી લગાવી બે બાજુમાં ઘીનો અને તેલનો દીવો અવશ્ય કરવો, આપના માટે મંગલકારી સાબિત થશે જી। તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક સિંહ અને કન્યા રાશિની। કર્ક સિંહ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી। કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ આપને મળતું જોવા મળી શકે। આજે બાળકો સારું કામ કરતા જોઈ બાળકોને સારું કામ કરતા જોઈને તમારા મનમાં એમના પ્રત્યે વિશ્વાસ મજબૂત થતો જોવા મળશે। માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની પ્રબળ સંભાવનાઓ છે। આજે તમારા વૈભવને જોઈને તમારા શત્રુઓ પણ તમારી અદેખાઈ કરતા જોવા મળી શકે છે। તમારી તબિયત બગડવાની સંભાવનાઓ છે, પિતાની તબિયતનું પણ ધ્યાન રાખવાની જરૂર છે। એકંદરે દિવસ તમારા અને તમારા પિતા માટે મધ્યમ જોવા મળી રહ્યો છે। આજે આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું ઘરમાં। શુભ રંગની વાત આપના માટે ઉપાયની વાત કરીએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારીની વર્ષે। કયો ઉપાય કરીશું? ઘરમાં ગુગળનો ધૂપ કરવો આજે આપના માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ સિંહ રાશિની। રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજે નાણાકીય લેતી દેતીના સમયમાં નાણાં ટાળવી જોઈએ। આજે નાણાકીય લેતી દેતી ટાળવી આપના માટે હિતાવ છે, નાણું ફસાવાની સંભાવનાઓ પ્રબળ છે। માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદનો આપનો સમય શુભ થતો જોવા મળી રહ્યો છે। જો તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે એમાં લાભ મળતો જોવા મળશે। સાસરિયા સાથેના સંબંધોમાં આજે તિરાડ થાય એ પ્રકારના ગ્રહમાન છે, તો આજે વાણી વ્યવહાર સાવચેતીપૂર્વક પસાર કરો, મંગલકારી સાબિત થશે। ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વિતાવવાથી મન પ્રફુલ્લિત થતું જોવા મળી શકે, એકંદરે દિવસ તમારા માટે ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે। વાત કરીશું ઉપાયોની જે કરવા મંગલકારીની વર્ષે। આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ। કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારીની વર્ષે। ઉપાય કયો કરીશું? આજે શ્વાનને એટલે કૂતરાઓને દૂધ બિસ્કિટ ખવડાવવું તમારા માટે મંગલકારી સાબિત થશે। હવે વાત કરીએ કન્યા રાશિની।
राशि चक्र नी छठा क्रमांकनी आ राशि छे जेना वर्णना अक्षरो बने छे प ठ ने ण। आवा जातको माटे आजे तमारे आळस छोड़ी अने कार्य पूर्ण करवा माटे प्रयास करो। लेखन अने वाचन ना काम मा आजे थोड़ी सावधानी राखवी आपना माटे मंगलकारी साबित थशे। नाणाकीय जोखम आजे लेवानुं टाळवुं जोईए। सांजे तमे तमारा जीवन साथी अने बाळको साथे कोई खरीदीना मूडमां जोवा मळी शको छो, फरवाना मूडमां जोवा मळी शको। આજનો દિવસ આપના માટે એકંદરે સામાન્ય બની રહેશે। વાત કરીશું ઉપાયોની। આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે સફેદ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી નીવડશે। ઉપાય કયો કરવો જોઈએ? આજના દિવસે એક વિશેષ ઉપાય, ઘરના મુખ્ય દ્વારની બહાર સંધ્યાકાળે યમદીપ દાન કરવું। આટાના લોટનો દીવો બનાવી ચાર બાજુમાં એને દીવા મૂકવા અને સરસવના તેલથી દીવો પ્રજ્વલિત કરવો, આપના માટે મંગલકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે, વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય, સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર। આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। વિરામ પહેલા આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે। આગળ વધીએ કાર્યક્રમમાં, અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે। તુલા રાશિ, રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ, આજનો રવિવાર આપના માટે લાભદાયક સાબિત થશે। આજે તમને અચાનક તમારા ફસાયેલા અટકેલા નાણાં પરત મળી શકે છે, જેની તમને જાણકારી પણ નથી, એ પણ આજે તમને ધન પ્રાપ્ત થઈ શકે છે। આજે જમીન કે મિલકતની ખરીદી કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે। સંતાનોનો વિકાસ જોઈને તમારા મનમાં પ્રફુલ્લતા, પ્રસન્નતાનું વાતાવરણ બની રહેશે, આનંદની અનુભૂતિ થશે। આજે ઘરેલું સમસ્યાઓના જે ચાલી રહ્યું એમાં પણ રાહત મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। એકંદરે આજનો દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે। વાત કરીશું ઉપાયની। આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ગોલ્ડન રંગ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે। કયો ઉપાય કરીશું? આજના દિવસે ઘરના ઉત્તર દિશામાં તાંબાના કળશમાં જળ ભરી રાખવું, સવારે એ જળ તુલસીજીમાં પધરાવી દેવું, તમારા માટે શુભ સાબિત થશે। વાત કરીએ વૃશ્ચિક રાશિ। રાશિચક્રની આ આઠમા નંબરની કે આઠમા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે। ધંધાના વિસ્તાર માટે કરેલા પ્રયત્નો શુભ ફળ આપશે અને સારો નફો પણ મળી શકે છે, સ્વગૃહી ચંદ્રનો આ લાભ મળશે। નોકરી કે ધંધામાં આજે કોઈ વિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે। આજે મિત્રોને કોઈ પણ ગુપ્ત વાત જણાવી નહીં, અન્યથા એ વાત જાહેર કરશે અને બદનામી અવશ્ય પ્રાપ્ત થશે, એટલે આજે આ વાતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ થવાની સંભાવનાઓ છે, તો ગેરસમજ ન ઊભી થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું। એકંદર દિવસ તમારા માટે શુભ છે, વાત કરી ઉપાયની। આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે। ઉપાય કયો કરવો જોઈએ? આજના દિવસે ગરીબોને કે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન વસ્ત્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું ધનરાશિની। રાશિચક્રની આ નવમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ધર્મ કાર્યમાં પસાર થઈ શકે છે। ધાર્મિક અને રાજકીય કાર્યોમાં રસ વધતો જોવા મળી શકે, પરોપકારી કાર્યમાં ધન ખર્ચ કરશો અને બીજાની મદદ કરવા માટે તત્પર રહેશો, એ પ્રકારના ગ્રહમાન છે।
आज तमारी आर्थिक स्थिति में सुधारो थवाथी देवू जे छे ऋण छे एमांथी मुक्ति मळवानी स्थिति जोवा मळी शके। सांजनो समय बहार खावा पीवाना कारणे क्यांक पेटनी समस्या उद्भवी शके छे। एकंदरे दिवस शुभ छे, वात करीशुं उपायोनी। आजे आपना माटे शुभ रंग बनी रह्यो छे पिस्ता ग्रीन। आ रंगनो प्रयोग आजे मंगलकारी निवडशे। उपाय कयो करीशुं तो आजना दिवसे तांबाना कळसमां देशी कंकु पधरावी एक लाल के सफेद पुष्प पधराव। उगाड़ा पगे सूर्य ने गायत्री मंत्र बोलता बोलता अर्घ्य प्रदान करो, मंगलकारी साबित थशे। जी तो तुला वृश्चिक धन राशि ना जातकों नु राशिफळ जाण्यु अने हवे वात करीशुं राशिचक्र नी अंतिम त्रण राशि एवी मकर कुंभ अने मीन राशि विशे। आ त्रण राशि ना जातको माटे आजे दिवस केवो पसार थशे, कई कई बाबतोमां आजे ध्यान राखवानी जरूर छे अने साथे आजना दिवसे कया उपाय आपे करवा लाभदायी रहेवाना छे ते विशे माहिती मेळवीए। मकर राशि, राशिचक्रनी दसमी राशि जेना वर्णना अक्षरो छे ख ज अने ज्ञ, आवा जातको माटे आजनो रविवारनो दिवस कीमती वस्तुओनी प्राप्ति करावाळो जोवा मळी रह्यो छे। आजे तमारे केटलाक बिनजरूरी खर्चाओनो पण सामनो करवो पड़शे अने करवा ज पड़शे। आजे तमने तमारी माता तरफथी सन्मान मळी रह्यु जोवा मळी रह्यु छे। भविष्य माटे करेल रोकाण फळदायी साबित थई शके तो आजे रोकाण अवश्य करवुं जोईए, शक्य होय तो। तमारा जीवन साथी साथे चाली रहेला विवादनो आजे अंत अंत आवतो जोवा मळी रह्यो छे। एटले एकंदरे मकर राशि वाळा जातको माटे दिवस सानुकूळ छे। વાત કરીશું ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ લાલ રંગ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે। ઉપાય, આજે ભગવાન સૂર્યને જાસૂદના પુષ્પવાળા જળથી અર્ઘ્ય પ્રદાન કરવો, શુભ અને મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું કુંભ રાશિની। રાશિચક્રની આ 11મી રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ગ ષ સ અને શ। આવા જાતકો માટે આજે તમે તમારી બુદ્ધિથી નવી યોજનાઓ નિર્માણ કરશો જે આપના માટે લાભકર્તા સાબિત થશે। તમે તમારા જીવન સાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાનું યોજન કે આયોજન કરી શકો છો। પરિવારના સભ્યોમાં પરસ્પર આજે પ્રેમ ભાવનાઓનો વિકાસ થશે, મનમુટાવ બધા દૂર થતા જોવા મળી રહ્યા છે। સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળ મેળાપ આજે વધતો જોવા મળી રહ્યો છે। સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે જે આપના માટે સૌભાગ્યપ્રદ રહેશે। એકંદર દિવસ મંગલકારી છે। વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો રૂપેરી રંગ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સૂર્ય નમસ્કાર યોગ કરવો અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું મીન રાશિની। રાશિચક્રની અંતિમ કે દ્વાદશ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ। આવા જાતકો માટે આજનો રવિવાર શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે। તમે વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયત્નોથી દરેકને તમારી તરફ આકર્ષિત કરી શકવાના કાર્યમાં સફળ થઈ શકશો। ભૌતિક સુખ સુવિધાઓ વધે અને જનસંપર્કનો લાભ આપ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે। ભાઈ બહેનોના સહયોગથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે। સાંજ કોઈ ધાર્મિક સ્થળે વિતાવવાનો અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે। એકંદર દિવસ મંગલકારી છે, શુભ છે। વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો કેસરી રંગ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે। ઉપાય શું કરવો જોઈએ, આજે સૂર્ય ચાલીસાનો પાઠ કરી તાંબાની વસ્તુનું બ્રાહ્મણને દાન કરવું મંગલકારી સાબિત થશે। જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી। અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો આજનો દિવસ કેવો રહેશે તો આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે। 3 નંબર મૂળભૂત એ ગુરુનો ગ્રહનો કારક છે, જ્યારે 4 નંબર રાહુનો કારક છે। આ ગ્રહની યુતિ ચાંડાલ દોષ બનાવે છે। આજે અપયશની પ્રાપ્તિ થઈ શકે, મહેનતની કદાચ પરિણામ થોડું ઓછું મળી શકે અથવા વધારે મહેનત કરવાની જરૂર આવી પડે। આજના દિવસે માનસિક શાંતિની પ્રાપ્તિ બનાવી રાખવા માટે
ગુરુના મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. દિવસ શાંતિથી પસાર કરો, હિતાવહ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને, હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજનો દિવસ એટલે ભાઈ બીજ. યમુનાજી દ્વારા યમરાજને નિમંત્રણ આપવામાં આવ્યું. યમુનાજી યમરાજના બહેન છે અને વિવાહ કર્યા બાદ યમરાજ કોઈ પણ દિવસ એમના ત્યાં મુલાકાત માટે નહોતા ગયા, એટલે વારે ઘડીએ યમુનાજીની પ્રાર્થના હતી. ત્યારે યમરાજ એક દિવસ જોઈને ત્યાં પધારે છે. એ દિવસ હતો કારતક શુદ્ધ બીજ. આજના દિવસે યમરાજ યમુનાજીને ત્યાં આવ્યા છે. યમુનાજીએ યમરાજનું રૂઢીપેટે સ્વાગત કર્યું, તિલક કર્યું, કંકણ એટલે કાંડું બાંધ્યું છે નાળાછડીથી, ત્યારબાદ એમની આરતી ઉતારી બેસાડ્યા, પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજનો બનાવી ભાઈને અર્પણ કર્યા છે. ભાઈએ ભોજનનો સ્વાદ લીધો, બેનને ઉપહાર ભેટ આપ્યા અને વરદાન પણ આપ્યું છે કે આજના દિવસે મારું વરદાન છે, જે કોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈ એના હાથનું બનાવેલું આજે ભોજન આરોગશે, એને યમયાતના નહીં જોવી પડે, અને જે દર વર્ષે આ રીતની ક્રિયા કરશે અને નરક યાતનાઓમાંથી મુક્તિના આશીર્વાદ યમરાજે આપ્યા છે. આજના દિવસે એક ઉપાય કરવો ભાઈ બહેનના પ્રેમને વધારી શકે અને ઘરમાં કોઈનું પણ અપમૃત્યુ ન થાય એના માટે ઉપાય અવશ્ય કરવો. સૂર્યાસ્ત સમયે ઘઉંના લોટનો હળદર નાખી અને લોટ બાંધી એનો દીવો બનાવો, ચૌમુખો દીપક બનાવો. આ દીપકની તો થોડા સરસવ અને સરસિયાનું તેલ પધરાવી ઘરની દક્ષિણ દિશા અથવા તો ઘરના મુખ્ય દ્વારની બહારની તરફ ચારે બાજુમાં દીવેટ રાખી અને દીવો પ્રજ્વલિત કરવો. આ દીવો દીપદાન કરવું જ્યારે યમદીપદાન કહેવાય છે. આ દીપદાનના પ્રભાવથી અપમૃત્યુના દોષમાંથી બચી શકાશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. વાત કરીએ મહામંત્રની. આજે યમદ્વિતીયા યમદ્વિતીયા હોવાને કારણે યમરાજનો આ વિશેષ મંત્ર જેનો જાપ કરવાથી યમયાતનાની પીડામાંથી મુક્તિ મળી શકે છે. મંત્ર છે ધર્મરાજ નમસ્તુભ્યમ નમસ્તે યમુનાગ્રજ પાહી માં કિંકરઈ સાર્ધમ સૂર્યપુત્ર નમોસ્તુતે. એક માળા આ મંત્રની જાપ કરવાથી આજનો દિવસ તો આપનો મંગલમય રહેશે જ, પણ આવાવાળું વર્ષ પણ આપના માટે યમપીડામાંથી મુક્તિ આપવાળું સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવંતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેક એવી માહિતી મેળવી લીધી છે. વારે વાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.